નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 13 એપ્રિલ 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ ભારત સરકાર દ્વારા એક ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે, જે 13 મેમ્બરની ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે. કેમ કે આપણે UAV ટેકનોલોજી આપણા દેશમાં ડેવલપ કરવી છે. UAV ટેકનોલોજી એટલે અનમેન્ડ એરિયલ વ્હીકલ, એક એવું ડ્રોન અથવા તો એક એવું પ્લેન કે જે સાઇઝમાં થોડુંક મોટું હોય અને તે એક કોઈ માણસ વગર ચાલી શકે. આપણે આ ટેકનોલોજી US પાસેથી જોઈ અને ડેવલપ કરવી છે, કારણ કે ભારતમાં આ ટેકનોલોજીનો સિવિલિયન યુઝ પણ છે અને મિલિટરી યુઝ પણ છે. આ ટેકનોલોજી આપણે કુદરતી કંઈ આફત આવે તો પણ આપણને કામ લાગે, કંઈ સર્ચ ઓપરેશન હોય તો પણ કામ લાગે, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન મિલિટરીનું હોય તો પણ કામ લાગે. તો આના અનેકો ફાયદા છે, અને જે ડીલે થાય છે આના મેન્યુફેક્ચરિંગમાં તે ન થાય એટલા માટે ભારત સરકાર દ્વારા એક 13 મેમ્બરની ટાસ્ક ફોર્સ તે તૈયાર કરવામાં આવી છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ વિનોદરાય, જે બેંક્સ બોર્ડ બ્યુરો BBBના ચેરમેન હતા, તેમની ટર્મ પૂરી થઈ છે આ માર્ચ 2018માં, અને તેના બદલે ભાનુ પ્રતાપ શર્મા, જે IAS ઓફિસર અને પ્રિન્સિપલ સેક્રેટરી બિહાર ગવર્નમેન્ટના હતા, તેમને આના ચેરમેન તે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બેંક્સ બોર્ડ બ્યુરો BBBની સ્થાપના અથવા તો શરૂઆત તે 2015માં કરવામાં આવી હતી ઇન્દ્રધનુષ મિશન અંતર્ગત, કે જેમાં 7 સ્ટેપ્સ અથવા તો 7 એવી સ્ટ્રેટેજીઝ રાખી હતી. એમાંની એક જે છે તે બેંક્સ બોર્ડ બ્યુરો છે. આ તે એક સ્વાયત્ત સંસ્થા છે, પોતાની રીતે કામ કરતી સંસ્થા, ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા છે. અને આનું કામ એ છે કે જેટલી પબ્લિક સેક્ટર બેંક્સ ગવર્મેન્ટની અંદર આવે છે તેમને અલગ અલગ સ્ટ્રેટેજી દેવી, તેમનું નિયંત્રણ કરવું, મોનિટર કરવું કે તે બરોબર કાર્ય કરે છે કે નહીં, અને તેમની જે બેડ લોન્સની એસેટ્સ, આપણી પાસે અત્યારે સૌથી મોટો પ્રશ્ન જે છે NPA નો, નોન પરફોર્મિંગ એસેટ્સ, સ્ટ્રેસ્ડ એસેટ્સ જે આપણે કહીએ છીએ, તો તે કઈ રીતે દૂર કરવા, અમુક બેંકો મળીને દૂર કરી શકે, અમુક બેંકો એમનેમ દૂર કરી શકે, તે બધા નિર્ણયો તે આ બેંક્સ બોર્ડ બ્યુરો દ્વારા લેવામાં આવે છે. તો આના ચેરમેન અત્યારે બદલાઈ ગયા છે અને તે નવા ચેરમેનનું નામ છે ભાનુ પ્રતાપ શર્મા. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ભારતની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી પહેલી વખત એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ સાઇન કરવામાં આવ્યો છે, જેનું નામ છે IMT પ્રોજેક્ટ, જે ઇન્ડિયા, મ્યાનમાર અને થાઇલેન્ડ વચ્ચે એક હાઈવે બનાવવાનું એક પ્રોજેક્ટ છે. તો આ IMT પ્રોજેક્ટ અંતર્ગત NHAI દ્વારા જ આખે આખો તે હાઈવે તૈયાર થવાનો છે, જે 2 લેનનો હશે અને તે ઇન્ડિયાના મોરેથી ચાલુ થશે, થાઇલેન્ડ જશે અને ત્યાંથી મ્યાનમાર જશે. આ હાઈવેમાં 4 નવા બ્રિજ બનાવવાના છે, મોટા મોટા, અને 2 બ્રિજ તે નાના બનાવવાના છે. અને હાલમાં જે આ રોડ ઉપર 9 બ્રિજ છે તેનું રિનોવેશન કરી અને ફરીથી તે ચાલુ કરવામાં આવવાના છે. તો આ એક પ્રોજેક્ટ એવો છે કે તે ઇન્ડિયા, મ્યાનમાર અને થાઇલેન્ડને ટ્રેડ માટે પ્રમોટ કરવામાં આવે છે, કે આપણે જે આયાત નિકાસ કરતા હોય તે રોડ દ્વારા સંભવ થઈ શકે. અને ભારત તે આશિયાન જે કન્ટ્રીઝ છે, જે આશિયાન ગ્રુપ કન્ટ્રીઝ છે, સાઉથ એશિયાના જેટલા કન્ટ્રીઝ એમાં આવે છે, તેમની કનેક્ટિવિટી સીધી ભારતને મળી શકે તે માટે આ પ્રોજેક્ટ ભારત દ્વારા સાઇન કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિફેન્સ એક્સપો, જે ચેન્નઈમાં યોજાણું હતું, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ડિફેન્સ એક્સપો એટલા માટે યોજવામાં આવ્યું છે કારણ કે ભારત હવે ડિફેન્સના મેન્યુફેક્ચરિંગ તરફ બહુ ધ્યાન આપે છે. ભારતની થલસેના, વાયુસેના અને જે નૌસેના છે, નેવીમાં અત્યારે સૌથી વધારે ભારતની પ્રોડક્ટ્સ તે વેચાય છે અને તે યુઝ કરવામાં આવે છે. જે INS આપણે બનાવીએ છીએ તે ભારતમાં જ બને છે, આપણે તેના એરક્રાફ્ટ અમુક બનાવીએ છીએ તે પણ ભારતમાં જ બને છે. તો આપણે એવો પણ પ્રયાસ છે કે આર્મી અને એરફોર્સને પણ કામ લાગતા જેટલી પ્રોડક્ટ્સ, અને ટૂંકમાં આર્ટિલરી ગન્સ છે, પ્લેન્સ છે, અમુક ફાયર ગન્સ છે, તો તે બધી ભારતમાં જ મેન્યુફેક્ચર થાય તે માટે આ ડિફેન્સ એક્સપો યોજવામાં આવ્યો હતો, કે જેમાં
દુનિયાની તમામ ડિફેન્સની કંપનીઓએ ભાગ લીધો હતો. આપણા છેલ્લા કરંટ અફેર્સ પણ આને લગતા જ છે કે બોઈંગ જે કંપની યુએસની છે તે પણ આ ડિફેન્સ એક્સપોમાં તેમણે ભાગ લીધો હતો અને તેમણે HAL અને મહિન્દ્રા સાથે એક કોલેબરેશન કરી અને એક નવી કંપની સ્થાપવાનું વિચાર્યું છે કે જેમાં તે લોકો એરફોર્સને ઉપયોગી સુપર હોર્નેટ પ્લેન્સ એરક્રાફ્ટ ફાઇટર્સ તે બનાવવાના છે અને તે સ્ટાર્ટિંગમાં 110ની સંખ્યામાં બનાવવાના છે. આ સુપર હોર્નેટ જે ફાઇટર જેટ્સ છે તે રફેલ જેવું જ એક જેટ હોય છે અને તે મલ્ટી કેરિયર જેટ ગણવામાં આવે છે. તો આ બોઈંગ HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને મહિન્દ્રા દ્વારા એક જોઈન્ટ વેન્ચર કંપની ખોલવાની છે કે જેમાં આ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ થવાનું છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.